એક સમીકરણ છે 7 ઓછા 10 ના છેદમાં એક્સ બરાબર 2 વત્તા 15 ના છેદમાં એક્સ. જુઓ કે અહીં ચલ છેદમાં છે. વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ. જુઓ આ એક્સ જે છેદમાં છે તે થોડું ગૂંચવણભર્યું છે, તેને કઈ રીતે ઉકેલીએ? યાદ રાખો કે જ્યારે પણ છેદમાં એક્સ હોય ત્યારે સમીકરણની બંને બાજુને એક્સ વડે ગુણવું. બંને બાજુ એક્સ વડે ગુણતા હવે તેનું સાદું રૂપ શું મળે? એક્સનું વિભાજન કરતા એક્સ ગુણ્યા 7 બરાબર 7x તેમજ એક્સ ગુણ્યા માઇનસ 10 ના છેદમાં એક્સ બરાબર મળે માઇનસ 10. આમ ડાબી બાજુ મળે 7x ઓછા 10. હવે જમણી બાજુ એક્સનું વિભાજન કરતા એક્સ ગુણ્યા 2 બરાબર 2x તેમજ એક્સ ગુણ્યા 15 ના છેદમાં એક્સ. એક્સનો એક્સ સાથે છેદ ઉડે માટે આપણને મળે ફક્ત 15. હવે આપણને એક સુરેખ સમીકરણ મળ્યું. બંને બાજુ ચલ છે તે માટે એક્સ વાળા દરેક પદને ડાબી બાજુ લાવીએ. આમ જમણી બાજુથી આ 2x ને દૂર કરવા બંને બાજુ 2x બાદ કરીએ. યાદ રાખો કે સમીકરણમાં જે પણ ફેરફાર કરીએ તે બંને બાજુ કરવું જેથી સમીકરણની સમતા જળવાય. આમ ડાબી બાજુ આપણી પાસે રહે 7x ઓછા 2x બરાબર 5x ઓછા 10. જમણી બાજુ વત્તા 2x અને ઓછા 2x ઉડી જશે તેથી ફક્ત 15 વધે. હવે ડાબી બાજુથી માઇનસ 10ને દૂર કરવા બંને બાજુ 10 ઉમેરતા માટે ડાબી બાજુ ફક્ત 5x વધે. આ બંને 10 નીકળી જશે બરાબર જમણી બાજુ મળે 25. હવે બંને બાજુ 5 વડે ભાગતા 5નો 5 સાથે છેદ ઉડે માટે ડાબી બાજુ ફક્ત એક્સ બાકી રહે તેમજ જમણી બાજુ 25/5 બરાબર 5 માટે જવાબ મળ્યો એક્સ બરાબર 5. ચાલો હવે તેની ચકાસણી કરીએ. મૂળ સમીકરણમાં એક્સની કિંમત મૂકતા 7 ઓછા 10ના છેદમાં 5 બરાબર 2 વત્તા 15ના છેદમાં 5 માટે અહીં મળે 7 ઓછા 2 5 દુ 10 અને જમણી બાજુ મળે 2 વત્તા 3 5 તરી 15. 7 ઓછા 2 બરાબર 5 તેમજ 2 વત્તા 3 બરાબર 5. 5 બરાબર 5. આમ આપણે તે ચકાસી લીધું.